ચોકની દેવી આ રીતે નિત્ય કરજો, આ રીતે નિત્ય કરજો, ગણજો અમહેરી. જય જય જય. ખાટુશ્યામજી કી પૂજા થઈ, વિધિ અનુસાર શરણાગત કરી, પછી હારી ચઢાણા લઈ ગયા. આજે કામિત એનો મતલબ કે સારું છે, એવા જરૂર નથી મારી, તમે સંભાળી લેજો. મેં કીધું આ સારું, વાંચી જો લાઈન સર બધા ગોઠવી દે એટલે બધી ગાયું સમાઈ જાય. કેટલી ગાયો છે તો વાત છે. હજી આમ જો અંદર કેટલી છે, આ પૂરું જ નથી થાય એમ, એટલી ગાયો છે અહીંયા. એક રિક્ષા તો કઈ ન કહેવાય અહીંયા. સાડા 350 થી 400 ગાયો કીધી બાપુજી. એ રે અંદર છોડી નથી, બહાર જ નથી આવતી, એને ખબર હોય કે નહીં ખબર. નજીક હોય જ આવી બાર. હજુ જસ્ટ જો અર્બન ખીચડીમાં શૂટ પૈતું છેલ્લી 1-1.5 કલાક થી તો અહીંયા કરે છું. મેં પાછું ઈ ખોલી નામ કર્યું, મેં કીધું બધા જ કાલ નળ આવે ટાકો ભરાઈ જાય એમ. ખાલી દેખે જ જો. ઠીક, ઓકે. એટલે ક્લાયન્ટને એક જગ્યાએ મળવાનું હતું, એ મળીને આવ્યો. વિડીયોનું થોડું ઘણું કામ હતું એ પતાવ્યું, અને હવે બે જગ્યાએ અત્યારે વિડીયો શૂટ છે એ પાછો જાઉં છું પતાવવા. ખીચડીનું એક શૂટ હતું એ પતાવીને સીધો હું એક ક્લાયન્ટને મળવા આવ્યો ગયો હતો, ત્યાંથી પાછો ઓફિસ આવી ગયો હતો. ચાલો જાય અહીંથી. હવે કાંઈ વાંધો નહીં, અમે અત્યારે બ્લોગ લઈએ છીએ પટેલ કેન્ડીમાં. ઓલમોસ્ટ શૂટ પતી ગયું છે, અને રાજકોટનો રહ્યા રોડ છે, સામે શિવમ મેડિકલ છે, શિવમ હોસ્પિટલ છે, અને સદગુરુ તીર્થધામ આ બિલ્ડિંગનું નામ છે ત્યાં આગળ. અને આ અંજલિ રેસ્ટોરન્ટ વેજ મોમોસ બહુ જૂનું છે આ જગ્યાએ, ત્યાં આવ્યું છે આ પટેલ કેન્ડી. બાકી અહીંયા શું શું મળે છે એ તો બધાને ખ્યાલ જ છે, કેટલી બધી પ્રકારની કેન્ડીઓ મળે છે. અને હવે નીકળીએ છીએ અમે અહીંથી. થોડોક નાસ્તો લેવાનો હતો, નાસ્તો લીધો. અત્યારે વાગ્યા છે 7 જેવું. શું છે ઘરે કોઈ ચીજ હવે? આનંદની ફેવરિટ મેથી લીધી છે. આવી ગયો છે તમારો નાસ્તો.
હજી વાંચો છો? આવી ગયો છે તમારા નાસ્તો બાર, દવાઈ લેતી એવી તમારી. અત્યારે જે જગ્યાએ પહોંચ્યા છીએ એ એકદમ નવી જગ્યા છે, નામ છે સિઝલિંગ ધ લાઈવ કિચન. અને અમુક જે યુએસપી એમની જે છે ફૂડની, એ અહીંયા છે. સ્ટફ ગાર્લિક બ્રેડ છે, પછી સિઝલર છે, લઝાંગિયા છે, પછી સિઝલર છે, પછી મૂંગ દાલ ટોસ્ટ છે, બન પીઝા છે, એ અમુક વસ્તુ અહીંયા છે. બન પીઝા આઈડિયા, મૂંગ દાલ ટોસ્ટ આઈડિયા, બોટલ બોટલ. આ કઈ ટીકી છે? બ્રોકલી. બ્રોકલી ટીકી, ઓકે. હેલ્ધી છે એટલે કોઈને હેલ્ધી કંઈ બી આવું ખાવું પીવું હોય તો આ બેસ્ટ જગ્યા છે. લોકેશન છે રાજકોટના વિરાણી ગ્રાઉન્ડમાં, જે સ્ટ્રીટ ફૂડ, ટૂંકમાં આપણે ફૂડ ટ્રક જે બધા છે ત્યાં આગળ આ જગ્યા આવેલી છે સિઝલિંગ. રિસન્ટલી એક મહિના પહેલાં જ ઓપન થયું છે. ખરેખર બહુ જોરદાર જગ્યા છે અને બહુ મસ્ત છે. એ હેલ્ધી ઓપ્શનમાં જે કીધું ને મૂંગ દાલ ટોસ્ટ ને, મૂંગ દાલ ટોસ્ટ છે એટલે મારા બેન જેવા લોકોને તો ખરેખર આ જગ્યા જન્નત બરાબર છે. અને આ બ્રોકલી ટીકી છે, મને એમ હતું કે એમાં બ્રોકલીની બહુ આમ ટેસ્ટ આવશે. બસ ભાઈ, એટલું બધું હું વેજીસ નહીં ખાવું. થેન્ક યુ. નહીં બસ કું જાણે તો આ હેલ્ધી ખાવા પીવા માટે ઓપ્શન જાજા બધા છે. એમાં આ બ્રોકલી ટીક્કી છે ને, એ બધી વસ્તુમાંથી સૌથી વધારે મને પસંદ આવી. અને ભાઈને મેં પૂછ્યું હતું ને, એમ કહેતા સૌથી વધારે લોકો રિપીટ કસ્ટમર થાય ને તો એ આ બે વસ્તુ તો ટ્રાય કરે જ. બાકી આ જગ્યા ખાસ કરીને સિઝલર માટે ખાસી ફેમસ છે અને નામ જ એ લોકોનું એવું છે, જો સિઝલિંગ. અને પીઝામાં બી આવું કંઈક હજી અલગ અલગ છે. ડબલ ડેકર શું છે? ડબલ ડેકર પીઝા, ડબલ ડેકર પીઝા છે. હવે સિઝલર ટ્રાય કરી. બાબુજી ડિસ્ટર્બ થાય છે ને, તો બાઈનો બંધ કરી દીધું સિરિયલ જોવા. મેં ભાખરીનો લોટ બાંધ્યો છે, આનંદ ગાંઠિયાનું શાક બનાવશે. ભાખરી બા મને લસણ ફોલી દે છે ને ટીવી જોવે છે. છેલ્લી ભાખરી, આ ભાખરી ઉતરી ગઈ છે. લગાવી દઈ સરસ મજાનું ઘી. કેમેરો ચેન્જ કરો જી, એમ કેમેરો એટલે ખ્યાલ આવે કે અમારે આમાં કેંજી કઈ ઉપરે એમ છે. તો હમ મરતે મરતે નહીં થકેંગે, અંતત તમારી યે હટ જો હૈ હમે મારનેગી, યહી તમારે પ્રાણ લે લેગી. ભાઈલાવાનું હતું, પછી એમને રાખવાનું હતું. તમારે યે દોનો નર યહાં સે બહાર નહીં જા સકેંગે. મેથી તો સરસ દેખાય છે, અબ ક્યા કરું, કેસે બચાઉં? થોડી મોટી દેખાય છે. તમ હમે નહીં માર સકતે, બરનામ તો નહીં. તમે ભૂખ લાગી છે કરો? મને ભૂખ નથી લાગી, પણ હું એમ કહું ને કે હું આજે આ ખાઈશ એટલે મને કેવું હોય કે હું મારા માટે સ્પેશિયલ નિરાંતે કંઈક બનાવું, તીખું બનાવું. અને મને ઉતાવળ ન હોય, અમારી રીતે નિરાંતે આગો. હવે ઘરે આવ્યો, સવારનો નીકળો તો અત્યારે આવ્યો તો રિલેક્સ થઈને બનાવો. આને કેવું છે કે એમાં એને મારો પ્રોગ્રામ ગોઠવી નહીં, હું તમારા હાથનું ખાઈશ, બાપુજી તમારા હાથનું ખાઈશ. હવે મારે ઉતાવળ કરીને આવવાનું અને પહેલા ઉતાવળ કરીને બનાવવાનું.
કોઈ સારું બનાવતું હોય ઘરમાં તો બધા એની રાહ જોવે ને બનાવી દે એની. તો શીખો તમે. મેં તો જમી લીધું ગાંઠિયા છે કોને. તમે બાબુજી બે જ બાકી છો. બાબુજીનો ટાઈમ 9:30 નો છે. તમે આવ્યા છો એક્ઝેક્ટ ટાઈમે. કારીગર છો તો પછી કારીગર કોઈ દિવસ પોતાનો ધંધા નાનો પાડી શકે. લપેટ 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 કેટલી બધી વસ્તુ હશે જોવાનું. આખું એક ખાનું આખો કબાટ, ખાનું નહીં સોરી, એ બધું એનું જ છે. જોઈ લ્યો તમે ઉપરથી નીચે લગી. લેપટોપ ચાર્જર બે લેપટોપ પડ્યા છે. અત્યારે મારી સાથે Asus નું ગેમિંગ લેપટોપ હતું. કેમેરાની આખી કીટ, ટૂંકમાં આખી બેગ હતી, જેની અંદર એક અલગથી આ જે છે એ ડ્રોન અલગ હતું. એટલે ડ્રોન, કેમેરા, કેમેરામાં બી તમે એમ કે GoPro 360 DSLR બધા જ કેમેરામાં ભેગા હતા. દિવસે દિવસે મારી જગ્યા બધી હડપાતી જાય છે અહિયાં. તમને ખબર છે ને પરમિશન વાળા ઘરે એક ખાના ની જ હતી, એની જગ્યાએ તમને બે કબોડ આપ્યા સામ સામે. મને પરમિશન થી કઈ પરમિશન નું હું દઉં છું, હું કોઈ ની લેતી નથી પરમિશન. અમે કોઈના બાપુજી નું નથી માનતા. અમારે ટીવી ની એક નવી પ્રથા છે કે બાળકોને આપણે એમ કઈ નજીક થી ટીવી નહીં જોવાનું. અમારે કાયમ નજીક થી ને જ હાલતું હોય. બીજા બાળક જોયા મેથી ફોલે છે. અને આ ત્રીજા બાળક આ ઓર્ગેનિક ગાંઠિયા. એટલે એક્ચુઅલમાં આ જે લોકો પૂછતા હતા ને ચણાનો લોટ છે, તો ચણા જે વાવ્યો હોય ખેતીમાં એ ઓર્ગેનિક હોય, આની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થયા હોય એ ઓર્ગેનિક હોય. પણ ટેસ્ટ એટલો બધો આ લોકોને કોઈ ના ખાસ મજા ન આવી એટલે એનું શાક બનાવી. હજી આગળ સાંભળ્યું. હા, અને રસ પાણીમાં નાખ્યા પછી વણીને કહે જેમ પોચાતો પડવા જોઈએ કે નહીં. પાણીમાં નાખ્યા પછી 2 મિનિટ ઉકાઈડે પછી ખાવા લાગે ને તોય પોચા ન પડે. હવે જો મારી ટ્રિક જોજો. એટલે પડ્યા પણ માપે માપે મોરા તો એકદમ સોફ્ટ થઈ જાય હવે પાણી નાખીએ. કારીગર કેને કહેવાય. $250 છે, વિચાર કરો 1200 ના કિલો છે. એટલે આ અમે તો આવું ટેસ્ટ કરતા હોય નહીં, હાલે જ છે ને. એમને એમ તો નથી હાલતું, જેને ભાવે એને ભાવે, નો આવતું હોય નો ખાય એના જેવું. એટલે આપણે આ બધું બધા સોફ્ટ સોડા નાખેલા ખાવાને ટેવાય રહે છે લોકો. છે લોકો એ થોડા કડક ભાવતા હોય એને ભાવે. મારી બે ભાખરી બની ગઈ છે. આમાં શું ના રસો હોય તો તમારી માટે. ઓકે ચાલો હવે હું ફ્રેશ થાઉં. ટાઈમ તો નથી આપ્યો તમે, પણ જરાક થઈ જવું પડશે. મને ઉકળવા માંડ્યું છે, પાણી ઉકળવા માંડ્યું છે. એ મતલબ કે પાણી તેલ બધું કેમ તમે ગાંઠિયા શાક જાતે જ વઘારો છો? કોઈનો નથી ચાલતું વઘારી. એવા કારીગર જ નથી. બાપુજી વઘારે તો એ ચાલે. નાખીને બંધ જ કરી દેવાનું. આપડે એના ઓળેલા ગાંઠિયા હોય તો તરત ભેચો થઈ જાય.
બરાબર છે ભાખરી? The next morning. અમારી રાત અહીંયા થઈ હતી, સવારે આજે અહીંયા થાય છે. થઈ ગઈ પૂજા? એ શું છે? વાહ, બદામ ખવાઈ જાય, ચણા ચોર ખવાઈ જાય. ગુડ હેબિટ. રાતનો વગાર કરતી તો અત્યારનો વગાર કરતી તો હવે પ્લીઝ બપોરનો હેન્ડલ કરી લેજો. બપોર શું બનાવવું છે નક્કી કરી લઈ. ચાલો છોકરા આવી જાજો, માલ તૈયાર છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ. સુગંધ બહુ સરસ આવે છે, સવાલ જ નથી ને. ઈ શું બતાવો છો તમે? આંગળી જાદુ હાથમાં. ચાલો નીચે રાખી દે, ગરમ ગરમ છે. રાઉન્ડ ટુ. આયેલું ભવાની માત કી છે, મા કાળી માત છે, મા સરસ્વતી માત છે, તુજા ભવાની છે. વટપણા દાદાની છે, લક્ષ્મી નારાયણની છે, રાધે કૃષ્ણની છે, સીતાપતિ રામની છે, શંકર પાર્વતીની છે. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તમારો
લાગી જોઈ લે શું દાદલા. મેં પેલા ખોલ્યું નહીં યાર, જોયું તું દાદલું. આવું ભૂલ કરી દીધો મારો પલંગ, આમ જો કઈ રાખ મારો બધો સામાન ભેગો કરી દીધો અને નામ હોય કઈ અરે એકની વ્યવસ્થા બીજે કરો અહીંથી આગળ ઉપાડો. મારો સામાન મેં કીધું ક્યાં ગયો બધું અહીં દાટી દીધો, મારો પર્સ દબાઈ જઈ આ દાટી દીધો કહેવાય. હા એ રમકડું છે મારા કબાટે હડકી થાય. આ ક્યાં દાટી દીધેલું છે? મારો ખા સામાન બધું વિખાઈ ગયું. પણ એ ક્યાં રાખવાનું? બાપુજીની સેટીમાં ખાલી ઈચ્છાથી સેટી. આમ જો એને કાંઈ બી મોકો જોઈએ ખાલી બાજવા માટે, કાંઈ કાંઈ એટલે કાંઈ ઉપાધી નહોતી. મેં આ બધી જગ્યા કરીને મૂક્યું હતું ને, એને જો કેટલી તકલીફ છે, એને બધું પાછું એની એમને મતું એમને એમ કરી નાખ્યું. ચાલો અમે જઈ આવી ડેન્ટિસ્ટ પાસે. અમે જાય જેવો ડેન્ટિસ્ટ પાસે જવાબ નથી દેતા. હાલો પેડા ખાવાના છે નીકળ્યા 365 અને 262. બીજું કઈ નો સાંભળ્યું, પેણા કીધા તો સાંભળાઈ ગયું. ખરાબ સાંભળાઈ જાય તો કીધું ચાલુ આ બધે. ચાલો ડેન્ટિસ્ટ નું કામ પતી ગયું છે હવે ફાઇનલી. હવે ધક્કો નહીં થાય અમારે અને હવે જસ્ટ પાછા અમે લોકો જાય છીએ ઘરે. આખી ગેલેરી પેક થઈ ગઈ આજે, બધી બેડશીટ બદલાવીને ધોઈ નાખી. આજે જમવાનો કેમ સ્પીકર બગડી ગયું, સ્પીકર ને માઇક. આજે જમવાનું નથી કેમ કે સવારે નાસ્તો હેવી થઈ ગયો હતો અને જ્યુસ પીસ અનેથી આપણું કામ ચાલી જશે. મેં કીધું આમાં દાડમ હશે, આજે દાડમ નથી. ઓકે ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.